नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં હજુ 2 દિવસ આગાશી અગનવર્ષા રહેશે, તેમાં પણ અમદાવાદમાં હજુ પણ આફત જોવા મળશે। રાજ્યમાં 2 દિવસ બાદ ગરમીમાં ક્રમશઃ ઘટાડો થઈ શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગના મતે 5 દિવસ રાજ્યમાં ગરમીનું પ્રમાણ રહેશે, પરંતુ તેમાં ઘટાડો થતો જશે અને હવામાન સુકું રહી શકે છે। जेमां 24 कलाक सुधी तापमान यथावत रहेशे, जे बाद घटाडो थवानी शक्यता छे। आ साथे हीटवेवनी आगाही पण कराई छे। हवामान विभागना मते सूरत, पोरबंदर, जूनागढ़, सीवियर हीटवेवनी आगाही कराई छे, ज्यारे गीर सोमनाथ, भावनगरमां हीटवेवनी आगाही कराई छे। उपरांत शनिवारे सूरत, पोरबंदर, जूनागढ़मां हीटवेवनी आगाही कराई छे, एटले के केटलाक भागोमां गरमीनो पारो 44 डिग्री सुधी जई शके छे। अमदावादना हवामान अंगे वात करीए तो अमदावादमां गरमीनो पारो 44 डिग्री आसपास रहेवानी संभावना छे, જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન 43-44 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે। શનિવારે પણ બંને શહેરોમાં તાપમાન યથાવત રહી શકે છે, જો કે રવિવારથી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે। આ સ્થિતિને જોતા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે તે પછી 2 દિવસ યલો એલર્ટ રહેશે। આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છના પોરબંદર, જૂનાગઢ તથા દક્ષિણ ગુજરાતના સુરત માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ અને ભાવનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 15 શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર। અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન, આણંદમાં 43.7, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, વડોદરા અને અમરેલીમાં 43.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.9 ડિગ્રી, ડીસામાં 42.8 ડિગ્રી તાપમાન, કેશોદમાં 42.7 અને ભુજમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આકાશી અગનવર્ષા સ્થિતિ એવી છે કે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ થઈ જાય છે। રાજ્યભરમાં તાપમાનનો પારો હાલ આસમાને પહોંચ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5-6 દિવસ આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 5 દિવસથી 44 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે વહીવટી પ્રશાસન તરફથી બપોરના સમયમાં લોકોને બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવા, પાણી વધુ પીવું, ગરમીથી બચવા માથે ટોપી, હાથે મોજા પહેરવા અને લૂ લાગવાના લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવે છે। આ તરફ નવસારી શહેરમાં પણ ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે। નવસારી શહેરમાં 40 ડિગ્રીએ પારો પહોંચતા શહેરીજનો શેકાઈ રહ્યા છે। સ્થિતિ એવી છે કે બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ બની જાય છે અને ગરમીના કારણે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે। આરોગ્ય તંત્રએ પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તાકીદ કરી છે। કાળઝાળ ગરમીમાં લોકો તો શેકાઈ રહ્યા છે, ડામરના રોડ પણ પીગળી રહ્યા છે। સુરતના અડાજણ પાટિયા રોડ પર ડામરનો રોડ જ પીગળી ગયો। આકાશમાંથી અગનવર્ષા થતા શહેરમાં 20 દિવસમાં બીજી વખત ડામરનો રોડ પીગળવાની ઘટના બની છે। સુરત શહેરમાં 42 ડિગ્રી પારો પહોંચ્યો છે અને હવામાન વિભાગે 2 દિવસ સિવિયર હીટવેવની પણ આગાહી કરી છે। કાળઝાળ ગરમીમાં હવે ડેમના તળિયા દેખાવા લાગ્યા છે, તો આણંદમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની। ભર ઉનાળે પાણીની પારાયણ, ઉનાળામાં મહીસાગરના ભાદર ડેમમાં પાણીનો જથ્થો ઓછો થતા ખેડૂતોને નહેર મારફતે સિંચાઈનું પાણી આપવામાં બંધ કરવામાં આવ્યું। ખાનપુર તાલુકામાં આવેલા ભાદર ડેમમાં ગરમીના કારણે હાલ માત્ર 8% જેટલો પાણીનો જથ્થો છે। ભાદર ડેમ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને વીરપુર આ 3 તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। 5 મે સુધી આ ડેમમાંથી ખેડૂતોને નહેર મારફતે પાણી આપવામાં આવતું હતું, પરંતુ હવે ડેમની સપાટી તળી આવતા ડેમમાંથી પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું। 123.72 મીટરની ક્ષમતા ધરાવતા ડેમમાં હાલ 112.20 મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે। આગામી ચોમાસા સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં આપવામાં આવે, હવે ડેમ તળિયા ચાટક બનતા ડેમમાંથી પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે। આ તરફ આણંદના ઉમરેઠમાં પાણી માટે પોકાર જોવા મળી રહી છે। કાસ્કી કોલોનીની મહિલાઓએ પાણી માટે પાલિકા કચેરીએ માટલા ફોડીને દેખાવો કર્યો। પાણી માટે રણચંડી બનેલી મહિલાએ આક્ષેપ કર્યો કે પાણી આપવાનું વચન પાળવામાં પાલિકા પણ ઉણી ઉતરી છે, જો કે અધિકારીઓને ન મળતા આક્રોશતાથી મહિલાઓ પરત ફરી હતી। વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષકનું શું મહત્વ છે તે અંગે પીએમ મોદીએ વાત કરી। ટેકનોલોજી સે ઇન્ફોર્મેશન મિલ સકતી હૈ, લેકિન સહી દ્રષ્ટિકોણ તો શિક્ષક હી દે સકતા હૈ। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આયોજિત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદી આ વાત કરી। તેમણે વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષણના મહત્વ અંગે વાત કરતા ઉમેર્યું કે શાળાના સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી કરવી જોઈએ। તેમણે કહ્યું કે બાળકોને સારા શિક્ષક મળે એ દરેક વાલીની ઈચ્છા હોય છે,
વિકાસમાં શિક્ષકોની ભૂમિકા બહુ મોટી છે. પરિવાર બાદ શિક્ષક પાસે બાળક વધુ સમય વિતાવે છે. શિક્ષક બાળકના માર્ગદર્શક બની શકે છે. લોકો એન્જિનિયર બનવા માંગે છે, ડોક્ટર બનવા માંગે છે, બહુ ઓછા લોકો શિક્ષક બનવા માંગે છે. और आपको साथियों गर्व होगा, मैं एक ऐसा विद्यार्थी हूं, आज भी मेरे जितने टीचर जीवित हैं मैं उनके साथ जीवन संपर्क में हूं, आज भी. તેમણે કહ્યું કે આજકાલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તેમને શાળાનો જન્મદિવસ ક્યારે હોય છે તે ખ્યાલ નથી હોતો. શાળા અને વિદ્યાર્થીઓ વચ્ચે રહેલું ડિસ્ટન્સ ઘટાડવા માટે આપણે આ પહેલ કરી શકીએ. ગુજરાત પ્રવાસ દિવસ દરમિયાન પીએમ મોદીએ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી. પીએમ મોદીએ ગુજરાત પ્રવાસમાં 4400 કરોડના વિકાસ કામોની ભેટ આપી. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં અમૃત આવાસોત્સવમાં પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1946 કરોડ રૂપિયાના 42,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સાથે જ શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કર્યું. સંબોધન કરતા તેમણે કહ્યું કે અમે સરકારના આવાસમાં માતા બહેનનું નામ જોડ્યું. પતિના નામે હોય ને પતિ જો ન રહ્યા તો દીકરાના નામે થઈ જાય, માના નામે મહિલાના નામે કઈ જ ના હોય. મોદી આ સ્થિતિ બદલી નાખી. પીએમ મોદી લાભાર્થીઓ સાથે સંવાદ શરૂ કર્યો અને કહ્યું કે સરકાર લાભાર્થીઓ પાસે ખુદ જઈ રહી છે. 2014 બાદ ગરીબને ઘર પર બાકી છત સુધી સીમિત નથી રાખ્યું. પીએમ આવાસ યોજના હેઠળ તેમનું ઘર કેવું બનશે તેના પર ધ્યાન આપ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનતા ઘરોમાં એક યોજના નહીં અનેક યોજનાઓ જોડાયેલી છે. ગરીબોની બધી જ સુવિધાઓ સાથે મફત રાશન મળે છે. મૃદુ અને મક્કમ સ્વભાવ, સીએમ ભૂપેન્દ્ર પટેલનો લુક આજે અલગ રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા ત્યારે પીએમ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય સ્વાગત કર્યું. મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવા જ લુકમાં જોવા મળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પહેરવેશ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો. દાદાનું અલગ લુક ચર્ચામાં રહ્યો. મુખ્યમંત્રી આજે લિનનના કપડામાં જોવા મળ્યા. સામાન્ય રીતે સીએમ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળે છે, પરંતુ દાદા ક્રીમ શર્ટ અને ખાખી કલરના પેન્ટમાં જોવા મળ્યા. ઉપરાંત હંમેશા ઇન શર્ટમાં જોવા મળતા દાદાએ ઇન શર્ટ નહોતું કર્યું. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા તે સમયે ભૂપેન્દ્ર પટેલનો નવો લુક ખાસ રહ્યો. પીએમ એરપોર્ટ પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા. ભરૂચના એક પરિવારના મોં પર હાલ ખુશી છે અને તેનું કારણ છે ઘરનું ઘર. પોતાના ઘરનું ઘર હોય તેવું સપનું દરેક પરિવારને હોય છે. એક સમય હતો જ્યારે પોતાનું ઘર લેવા માટે ગરીબ વર્ગ પોતાનું જીવન ઘસી નાખતો, છતાં પણ અંતે સપનું સપનું જ રહી જતું હતું. પરંતુ હવે સ્થિતિ કંઈક અલગ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર દરેક પરિવારને પોતાનું ઘર મળે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે આવો જ ભરૂચનો એક પરિવાર હતો જે કાચા મકાનમાં રહેતો હતો. આ પરિવાર ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે તેમનું દિવાસ સમાન સ્વપ્ન સાકાર થયું છે. હવે હેમંતભાઈ પટેલ અને તેમનો પરિવાર પોતાના પાકા મકાનમાં રહે છે. નવા ઘરમાં આ પરિવારને પાણી ભરાવવાની કે મકાન તૂટી જવાનો ડર સતાવતો નથી. લાંબો સમય સુધી કાચા મકાનમાં રહીને હવે પોતાનું જ પાકું મકાન મળતા આ પરિવાર આનંદિત થયો છે. આ પરિવારને ઘરનું ઘર મળતા તે પીએમ મોદીનો આભાર માની રહ્યા છે. પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર થયા છે, જેનાથી 40,000 શિક્ષકોને થશે સીધો જ લાભ. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરાયા છે. આ નિયમથી સીધો જ 40,000 શિક્ષકોને ફાયદો થશે. હવે લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જિલ્લા ફેરબદલી તેમજ આંતરિક બદલીનો ઠરાવ કરાયો છે. વધઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી, જિલ્લા એકતરફી બદલીનો ઠરાવમાં સમાવેશ કરાયો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન અને શાળાઓ બંધ અથવા મર્જ થતા સમય થતી બદલીનો પણ ઠરાવમાં ઉલ્લેખ છે. હવે શિક્ષકોની બદલી જુદા જુદા 11 પ્રકારના કારણોથી થઈ શકશે. સાથે જ શિક્ષકો આ વેકેશનમાં ઓનલાઈન બદલી કેમ્પના લાભ પણ લઈ શકશે. જો બદલીઓ અંગે ફરિયાદ હશે તો ફરિયાદ કમિટી સમક્ષ રજૂઆત પણ કરી શકશે. એપ્રિલ 2022 થયેલા સુધારા ઠરાવ સામે વાંધા પડતા શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા, જેમાં 250થી વધુ પિટિશન હાઈકોર્ટમાં કરાઈ હતી. હાઈકોર્ટમાં મામલો પહોંચતા બદલી કેમ્પ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકૂફ રહેતા અટકી પડી હતી. જોકે હવે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. રાજકોટમાં 300 કરોડનું હેરોઇન પકડાયું, જે પાકિસ્તાનથી મોકલાયું હતું.
રાજકોટમાં ગુજરાત એટીએસે 214 કરોડ રૂપિયાનું 300 કિલો હેરોઈનનો જથ્થો પકડ્યો. આ સાથે જ એક નાઇજીરિયન વ્યક્તિને દબોચ્યો છે. શહેરના ખંડેરી સ્ટેડિયમના પાછળના ભાગે અબાવરૂ જગ્યામાં આ જથ્થો સંતાડેલો હતો. જોકે પોલીસે એક સફળ ઓપરેશન કરીને આ જથ્થાની સાથે આરોપીને પકડી લીધો છે. પોલીસને બાતમી મળી હતી કે ડ્રગ્સનો મોટો જથ્થો પાકિસ્તાન મોકલાયો હતો અને અનવર નામના વ્યક્તિએ આ ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે મોકલ્યો હતો, જેને જાફરી નામનો વ્યક્તિ આગળ લઈ આવ્યો હતો. આ જથ્થાને બબલુ નામનો વ્યક્તિ ડિલિવરી કરીને દિલ્હી ખાતે મોકલવાનો હતો. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી, પરંતુ કોઈ લેવા ન આવતા પોલીસે સ્થળ પર તપાસ કરી તો કોથળામાં દિલ્હીમાં કોને ડિલિવર કરવાની હતી તે વ્યક્તિનું નામ અને સરનામું લખેલું હતું, જે બાદ પોલીસે છટકું ગોઠવ્યું અને 10-10 કિલોના હેરોઈનના કોથળાને બદલે નકલી કોથળા ઉભા કર્યા હતા અને લખેલા સરનામે જઈને ડિલિવરી કરવાનું નાટક કર્યું હતું, જેમાં એક નાઇજીરિયન વ્યક્તિ ડિલિવરી લેવા આવતા તેને દબોચી લીધો હતો. પોલીસના મતે આ કેસમાં જથ્થો ક્યાંથી ઉતર્યો, અનવર અને જાફરી કોણ છે તે હજુ વણ ઉકેલ્યું છે, પરંતુ કોઈ પણ આરોપી એકબીજાના સંપર્કમાં ન આવે તે રીતે આ ષડયંત્ર રચાયું હતું. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણાની વાત કરી. ગેનીબેન ઠાકોર કરી રહ્યા હતા ટકોર, જેમાં કઠોરતા વધુ જોવા મળી. બનાસકાંઠાની વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં છે. આ વખતે ગેનીબેન પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. આમ તો ગેનીબેન સમાજ સુધારાની વાત કરી રહ્યા હતા, પરંતુ તેમની કહેવાની સ્ટાઇલ કંઈક અલગ હતી. ધારાસભ્યે સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા વડીલોને ટકોર કરી, જો કે આ ટકોરમાં કઠોરતા વધુ જોવા મળી. સાંભળો ગેનીબેનનું નિવેદન. સામાજિક દૂષણો દૂર કરવા ધારાસભ્યએ જાહેર મંચથી કહ્યું કે ડીજે વગર ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે શું કામ લાવવી, દીકરીઓની આવી જીદો સામે માતા પિતાએ સમજાવટથી રસ્તો કાઢવો જોઈએ એવી ટકોર પણ તેમણે કરી. સાથે જ કહ્યું કે રાત્રે આવા પ્રસંગો ટાળવા, કારણ કે રાત્રે જ સૌથી વધુ બદીઓ અને ખરાબીઓ થાય છે. ડીજેના કારણે લગ્ન પ્રસંગોમાં મતભેદ ઉભા થાય છે અને ડીજેના કારણે જીવજંતુને પણ આડઅસરો થાય છે. બાભરના ઇન્દરવા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ગેનીબેને સમાજના પ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ બંદીની પણ માંગ કરી. સમાજમાં લગ્ન પ્રસંગોમાં ડીજે પર પ્રતિબંધની માંગ કરનાર ગેનીબેન અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. દિયોદરના કોતરવાડામાં જ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપતા ગેનીબેનનો ગન સાથેનો ફોટો વાયરલ થયો હતો. તેમના પરિવારના મામેરાના પ્રસંગમાં આ ફોટો વાયરલ થયો, જે બાદ ગેનીબેન સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યા હતા. એક જ બેઠકના રાજકીય પ્રતિસ્પર્ધીઓ જોવા મળ્યા એક મંચ પર, એટલું જ નહીં બંનેનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. રાજકીય પ્રતિસ્પર્ધીઓ એક સાથે ચૂંટણી અને રાજકીય અખાડામાં એકબીજાના પ્રતિસ્પર્ધી એક મંચ પર જોવા મળ્યા. પાટણની રાધનપુર બેઠકના ભાજપના ધારાસભ્ય લવિનજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની એક જ સ્થળે હાજરી જોવા મળી. એટલું જ નહીં, રાધનપુરના એમએલએ અને પૂર્વ એમએલએને ચલણી નોટોનો વરસાદ પણ કર્યો. હકીકતમાં જિલ્લાના સાતલપુરના આલુવાસમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં લવિંગજી ઠાકોર અને રઘુ દેસાઈએ સાથે હાજરી તો આપી, પણ ભજનીક બિરજુ બારોટની સંતવાણીમાં ચલણી નોટોનો વરસાદ પણ કર્યો. પહેલા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ચલણી નોટોનો વરસાદ કર્યો, બાદમાં રઘુ દેસાઈ પણ પાછા ન પડ્યા. અલુવાસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આ ધાર્મિક કાર્યક્રમમાં સંતવાણી યોજાઈ હતી. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટ્યું હતું. સંતવાણીમાં લાખોની ચલણી નોટોનો વરસાદ ભજનીક પર થયો. અગાઉ પણ પરંપરાગત નૃત્ય કરતા ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોર પોતે પણ ભજન ગાવાના શોખીન છે. ભજનની રમઝટ બોલાવતા વિડીયો પણ અગાઉ વાયરલ થઈ ચૂક્યા છે. ભાવનગરના ડમીકાંડ કૌભાંડમાં વધુ આરોપીઓ પકડમાં આવ્યા છે, જોકે તપાસ ટીમના પીઆઈ સામે જ ફરિયાદ થઈ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાના કૌભાંડમાં વધુ 4 લોકોની ધરપકડ થઈ છે. આ કેસમાં તપાસ ટીમ એસઆઈટીએ તળાજા કવિ તિન્નીતીરાવ, અભિષેક હરીશ પંડ્યા અને વિમલ બટુકજાનીને જલ ભેગા કર્યા છે, જ્યારે તપાસમાં મલ્હાર તુષાર ભટ્ટ નામનો આરોપી પણ પોલીસ ગિરફ્તમાં આવ્યો છે. મલ્હારે 20 માર્ચે યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો. તો આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. તોડકાંડની તપાસ કરનાર પીઆઈ અશ્વિન ખાન વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પીઆઈ વિરુદ્ધનો ગુનો નોંધાતા તેઓ રજા મૂકી ભાવનગર છોડી જતા રહ્યા હતા. તોડકાંડની તપાસ કરનાર પીઆઈ અશ્વિન ખાન સામે તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જેથી તપાસ નિલંબાક પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ
પીડી પરમાર ને સોંપાઈ છે। આ કેસમાં એસઆઈટી અત્યાર સુધીમાં 42 આરોપીઓને પકડ્યા છે, જ્યારે એફઆઈઆરમાં આરોપીઓનો આંક 60 પર પહોંચ્યો છે। દમીકાંડમાં 12થી વધુ લોકોને નોકરી ચડાવનારા માસ્ટર માઇન્ડ ભદ્રેશ રમણા હજી ફરાર છે। મહુવામાં બોગસ સર્ટીથી તલાટી કર્મચારી થયેલો ભદ્રેશ રમણા પોલીસ પકડથી દૂર છે। ભદ્રેશ રમણા અપંગ ન હોવા છતાં અપંગ બોગસ સર્ટી ઉપર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી લાગ્યો હતો, પરંતુ મામલતદારને શંકા થતાં તેને નોકરી ઉપરથી સસ્પેન્ડ કર્યો હતો। બાદમાં ફરી તે મહુવાના તલાટી કર્મચારી તરીકે નોકરી ચડ્યો હતો। ભદ્રેશ રમણાએ 1 ડઝનથી વધુ લોકોને બોગસ સર્ટીથી નોકરી અપાવી હતી અને હાલ 12થી વધુ લોકો જે તે સરકારી ખાતામાં નોકરી પણ કરી રહ્યા છે। ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી ડમીકાંડની ફરિયાદમાં ભદ્રેશ રમણાનું નામ છે। હાલ ભાવનગરમાં ટ્યુશન ક્લાસ અને પાલીતાણામાં તેની ખાનગી સ્કૂલ ચાલે છે। જ્યારથી ડમીકાંડમાં તેના નામની ફરિયાદ નોંધાઈ છે ત્યારથી તે ફરાર છે, જેને શોધવા પોલીસે કમર કસી છે। શું તમે માનશો કે સિંહના પણ ટોળા હોય છે? અમરેલીનો એક વિડિયો કહેવતને ઉલટી ફેરવે છે। ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો અમરેલીના રાજુલા પંથકમાં જોવા મળ્યા। રાજુલામાં એક બે નહીં પણ 7-7 સિંહોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આમ તો કહેવત છે કે સિંહોના ટોળા ન હોય, પરંતુ રાજુલા પંથકનો આ વિડીયો આ કહેવતને ફેરવી તોડે છે। આ વિડીયોમાં સિંહનું ટોળું જોવા મળી રહ્યું છે। હકીકતમાં આ 7 સિંહ પાણીની શોધમાં નીકળ્યા છે। કુવાયા ગામમાં પાણીની શોધમાં નીકળેલા 7 સિંહોનું દુર્લભ ટોળું રોડ ક્રોસ કરતા જોવા મળ્યું। રોડ પરથી પસાર થતા વાહન ચાલકે સિંહના ટોળાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। જાણકારોના મતે ઉનાળાની ઋતુમાં સિંહો ખુલ્લા વાતાવરણમાં રહેવાનું વધારે પસંદ કરે છે અને ઉનાળાની ઋતુમાં દરિયાકાંઠે જીટી વિસ્તારમાં ઠંડુ વાતાવરણ હોવાને કારણે સિંહોની વધુ અવર જવર રહે છે। જો કે રાજુલા પંથકમાં સિંહ પરિવારે ધામા નાખતા ફફડાટ પણ ફેલાયો છે। રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે। ખાસ વાત, આધુનિક સમયમાં તસ્કરોએ પણ મોડસ ઓપરેન્ડી બદલી કાઢી છે। અમદાવાદમાં આઈટીસી નર્મદા નામની હોટલમાંથી ચોરીના બનાવના આખરે તસ્કર પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે। મીટિંગ રૂમમાંથી 2 દિવસ પહેલા આઈપેડની ચોરી થઈ હતી અને પોલીસે સીસીટીવીના આધારે 2 આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી કુશલે 3-1 વર્ષથી ડ્રગ્સના રવાડે ચડેલો છે અને આરોપી મોઇન પાસેથી ડ્રગ્સ ખરીદતો। પોલીસને શંકા છે કે કુશલે આઈપેડ ચોરી કરીને ડ્રગ્સના બાકી પૈસા ચૂકવવાના હતા। પોલીસે પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપી દ્વારા આવી અન્ય એક હોટલમાં પણ ચોરીને અંજામ અપાયો, જે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના બારડોલી ચડ્ડી બનિયાનધારી ગેંગે ફરી તરખાટ મચાવ્યો। કડોદ નજીક આવેલી નેચર વિલા સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી। ચોરી કરવાના ઇરાદે તસ્કરો સોસાયટીમાં ઘૂસ્યા પણ ખરી। સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રહીશો જાગી જતા તસ્કરોનો ચોરીનો પ્લાન નિષ્ફળ રહ્યો। તો અરવલ્લીના મોડાસામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। ગણેશપુરામાં મોડી રાત્રે 1 સાથે 7 દુકાનના તાળા તોડીને ચોરીને અંજામ અપાયો। તસ્કરોએ ખાનગી ફાઇનાન્સ, ફટાકડા, માર્બલ, ઓટોમોબાઈલની શોપમાં ચીજવસ્તુઓ સહિત રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા। આશ્ચર્યની વાત તો એ છે કે ભેજા બાજુ તસ્કરો સીસીટીવીના DVR પણ ઉઠાવી ગયા। મોડાસા ટાઉન પોલીસને જાણ થતા ઘટના સ્થળે ડોગ સ્કોડની મદદથી તજવીજ હાથ ધરી છે। 4 અલગ અલગ જગ્યાએ થયા અકસ્માત, 5ના મોત થયા જ્યારે 4 લોકો ઘાયલ થયા। રાજ્યમાં અલગ અલગ અકસ્માતની 4 ઘટનામાં 5ના મોત, 4 લોકો ઘાયલ થયા છે। જામનગરમાં 2 કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા। મોરબીનો સથવારા પરિવાર સગાઈનો પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમની કારનો અકસ્માત થયો। આ ઘટનામાં પરિવારના પુત્ર, બહેન, ભાભી સહિત 4 લોકોના મોત થયા હતા। આ તરફ પાટણમાં અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું, જ્યારે 3 લોકો ઘાયલ થયા। શંખેશ્વર હાઈવે પર પંચાસર માર્ગ પર 2 બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા। 3 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા જામનગર હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો। અકસ્માતમાં ઘાયલને ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખસેડાયો। અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ઉમાશંકર જોશી બ્રિજ પર ST બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। ગુજરાત પાલનપુર ST બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી કારને ટક્કર મારી હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ, પરંતુ 1 કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો। બાદમાં પોલીસે બાયપાસ રોડ પર ડાયવર્ઝન આપીને ટ્રાફિકને હળવો કર્યો હતો। મહેસાણામાં 52 લાખની લૂંટનો ભેદ હજુ પણ વણ ઉકેલાયેલો છે અને લૂંટારા ગિરફ્તથી દૂર છે। રાજ્યમાં અલગ અલગ અકસ્માતની 4 ઘટનામાં 5ના મોત, 4 લોકો ઘાયલ થયા છે। જામનગરમાં 2 કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા।
મોરબીનો સથવારા પરિવાર સગાઈનો પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમની કારનો અકસ્માત થયો. આ ઘટનામાં પરિવારના પુત્ર, બહેન, ભાભી સહિત 4 લોકોના મોત થયા હતા. આ તરફ પાટણમાં અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું, જ્યારે 3 લોકો ઘાયલ થયા. શંખેશ્વર હાઈવે પર પંચાસર માર્ગ પર 2 બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. 3 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા જામનગર હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માતમાં ઘાયલને ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે સાબરકાંઠા અને હિંમતનગરમાં ઉમાશંકર જોશી બ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ગુજરાત પાલનપુર એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી કારની ટક્કર મારી હતી. મહેસાણામાં શું પરિસ્થિતિ હતી લૂંટને લઈને તે જણાવ્યું. મહેસાણાના કડીમાં રૂપિયા 52 લાખની લૂંટના બનાવમાં આખરે ફરિયાદ નોંધાઈ છે. કડી શહેરમાં દડી સર્કલ પાસે સ્કૂટર ઉપર જઈ રહેલા બાલાજી બ્રોકર્સના મહેતાજી પાસેથી થોડા દિવસે 52 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. આ બનાવમાં અજાણ્યા લોકોએ કારથી ટક્કર મારી હતી, જે બાદ બાઇક પર આવેલા બે લૂંટારો 52 લાખની લૂંટ કરી ફરાર થયા હતા. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના કેટલાક ફોટા પણ પોલીસે તપાસમાં લીધા છે, જેમાં વાદળી કલરની કાર ચાલકે મહેતાજીના સ્કૂટરને ટક્કર મારી હતી, જે બાદ મહેતાજી સ્કૂટર પરથી નીચે પડી ગયા હતા. તે સમયે જ બાઇક ઉપર આવેલા બે લૂંટારો 52 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થયા હતા. પોલીસના મતે બંને બાઇક સવારો પહેલાથી જ લૂંટ માટે તૈયાર રહ્યા હતા. હાલમાં કડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં ભોગ બનનાર મહેતાજીને કડી નાગરિક બેંક અને જીનિંગ મિલમાંથી વેપારના રૂપિયા 52.25 લાખ લઈને સ્વસ્તિક ચેમ્બર્સમાં આવેલી બાલાજી બ્રોકર્સથી પોતાની ઓફિસ જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. એક ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા અને સરપંચ બાદ ઉપસરપંચ પણ દૂર કરાયા. રાજકોટના જીતપુર મંડલિકપુર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કેસમાં સરપંચ બાદ ઉપસરપંચને પણ હોદ્દા પરથી દૂર કરાયા છે. ગામના જાગેવાન જિગ્નેશ રાદડિયાએ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે પત્ર લખીને ફરિયાદ કરી હતી. સાથે જ ઉપસરપંચ જયાબેન કેશુભાઈ સરવૈયા પર આક્ષેપ કર્યો હતો કે તેમણે હોદ્દાનો દુરુપયોગ કરીને નાણાકીય ગેરરીતિ આચરી હતી. આગેવાન જિગ્નેશ રાદડિયાએ આરોપ લગાવ્યો હતો કે ઉપસરપંચ જયાબેને પતિ કેશુભાઈ સરવૈયાના નામે બિલો ઉધારી ભ્રષ્ટાચાર આચર્યો હતો અને સરપંચનો પતિ પણ ભ્રષ્ટાચાર આચરતો હતો. માંડલિકપુર ગ્રામ પંચાયતના નાણાકીય ગેરરીતિના આક્ષેપો બાદ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરી હતી અને માંડલિકપુર ગ્રામ પંચાયતનું 2020થી 2021 અને 2022થી 2023ના રેકર્ડની ચકાસણી કરી હતી, જેમાં નાણાકીય ગેરરીતિ બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ ઉપસરપંચને તેમના હોદ્દા પરથી દૂર કર્યા હતા. આ કૌભાંડમાં અગાઉ સરપંચને પણ હોદ્દા પરથી દૂર કરાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીએ અનોખો વિરોધ કર્યો, લોકો પણ જોવા ભેગા. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી. યુનિવર્સિટીમાં પીએચડીના એડમિશનમાં ગેરરીતિ થતી હોવાનો એબીવીપી આરોપ લગાવ્યો. એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે જ કુલપતિના પુતળાનું ઓપરેશન કરી તેમના મગજમાં રૂપિયા ભરાયાનો આરોપ લગાવવામાં આવ્યો. પુતળાને 2 દિવસ આઈસીયુમાં રાખ્યા બાદ વધારે સારવાર કરાવવાનું જણાવી એબીવીપી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. એબીવીપીએ માંગ કરી છે કે યુજીસીના નિયમો પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવે, પીએચડીના એન્ટ્રન્સ પરીક્ષા એચઓડીની નિમણૂક કરી લેવામાં આવે તેવી એબીવીપીએ માંગ કરી છે. સાથે જ પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષામાં કોઈ વાહલા દવલાની નીતિને બદલે એચઓડીની નિમણૂક કરી પરીક્ષા લેવી જોઈએ. એબીવીપીના કાર્યકરો ચિંતા ઉચ્ચારી છે કે જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આંદોલન અને યુનિવર્સિટીમાં વિરોધ ચાલુ રહેશે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ પણ ચાલુ રહેશે. છોટાઉદેપુરના એક ગામમાં ભર ઉનાળે પાણીનો પોકાર છે. ગામમાં પાણીની પાઇપ તો નખાય પણ પાણી નથી. કાળઝાળ ગરમીમાં પાણીની પોકાર, પાણી માટે રઝળપાટ ન કરવી પડે તે માટે નલ સે જલ યોજના અમલમાં મુકાઈ છે. પરંતુ છોટાઉદેપુરમાં આ યોજના શોભાના ગાંઠિયા સમાન બની છે. કવાંટ તાલુકામાં રૂમાડિયાના બાંડી ફળિયા ગામમાં પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે. જિલ્લાના છેવાડાના આ ગામમાં પાણી માટેના આ દ્રશ્યો હકીકતથી કંઈક અલગ છે. ગામ લોકોનું કહેવું છે કે 2 વર્ષથી નલ સે જલ યોજનાની પાઇપો નાખી દેવામાં આવી છે પણ ફક્ત સ્ટેન્ડપોઝ ઉભા કરવામાં આવ્યા છે અને આજ દિવસ સુધી પાણી આવ્યું નથી. જે સ્ટેન્ડપોઝ લગાડવામાં આવ્યા છે તે પણ તૂટી ગયા છે તો પાઇપો નિયમ પ્રમાણે નાખવામાં આવી નથી. ગામજનોના મતે જે પાઇપો બિછાવાઈ છે તે તકલાદી છે.
તેમણે એજન્સી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। પાણી માટે આ ગામની મહિલાઓને 15 કિલોમીટર સુધી દૂર જવું પડે છે। ખાસ કરીને પ્રસંગોમાં રહીશોની સ્થિતિ કફોડી બની જાય છે। ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી લોકો દૂર દૂરથી પાણી મંગાવે છે। આને જાનૈયાઓ માટે પાણીની વ્યવસ્થા કરવા ટેન્કર લાવવું પડે છે। આદિવાસી સમાજના રિવાજ પ્રમાણે ગામમાં લગ્નમાં જાન આવે ત્યારે પહેલા પાણી ઢોળવાય છે અને તેથી જ પરંપરાને જાળવી રાખવા ટેન્કરથી લોકોને તરસ છુપાવવામાં આવે છે। બદલાતા હવામાનની અસર દૂધના ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે। હવામાનની અસર દૂધના ઉત્પાદન પર માવઠું કાળઝાળ ગરમીને કારણે દૂધના ઉત્પાદન પર પણ અસર જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરીમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કાળઝાળ ગરમીથી દૂધાળા પશુઓને પડતા તણાવથી દૂધ ઉત્પાદનમાં તેની અસર જોવા મળી રહી છે। એક તરફ કમોસમી વરસાદથી પશુઓના ઘાસચારાનો બગાડ થતો હોય છે તો બીજી તરફ કાળઝાળ ગરમીથી પશુપાલકોને નુકસાની ભોગવવી પડી રહી છે, જેથી આ વર્ષે દૂધના ઉત્પાદનમાં 30-50% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ તરફ જૂનાગઢની સાવજ ડેરીએ પણ બજારમાંથી 2000 લીટર દૂધ પરત લેવાનો નિર્ણય કર્યો છે। ડેરી ચેરમેનનું કહેવું છે કે ગ્રાહકોની ફરિયાદને આધારે ડેરીએ આ નિર્ણય કર્યો છે। તેમણે સ્પષ્ટતા કરી કે દૂધની ગુણવત્તામાં કોઈ સમસ્યા નથી, પરંતુ ગરમીમાં દૂધ ફ્રીઝ બહાર રખાય તો બગડી શકે છે અને 48 કલાક પેકિંગમાં દૂધ જાળવણીની સમય મર્યાદામાં હોય છે। ચેરમેનના નિર્ણયને ડીલરોએ પણ આવકાર્યો છે। સાવજ ડેરી જૂનાગઢ અને ગીર સોમનાથની 450 મંડળીઓનું દૂધ એકઠું કરે છે। પ્રતિદિન 2 લાખ લીટર દૂધ સાવજ ડેરી પાસે આવે છે। મોસમની અસર પ્રસંગોમાં પણ જોવા મળી રહી છે। બદલાતા હવામાનની અસરથી હવે પ્રસંગોનો ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે। લગ્નની સિઝન જામી ગઈ છે, પરંતુ બદલાતા મોસમના કારણે લગ્ન પ્રસંગના વેન્યુના ટ્રેન્ડમાં પણ મોટો ફેરફાર આવ્યો છે। ગરમી અને કમોસમી વરસાદને કારણે પ્રસંગોમાં લોકો હવે એસી બેન્ક્વેટ હોલને પસંદ કરી રહ્યા છે। મે જૂનમાં લગ્ન માટે 29 જેટલા શુભ મુહૂર્ત છે અને કમ્ફર્ટ એસી વાળા બેન્ક્વેટ હોલની ભારે ડિમાન્ડ છે। અમદાવાદમાં 300થી વધારે બેન્ક્વેટ હોલ આવેલા છે, જ્યારે કોર્પોરેશનના 50%થી વધુ હોલ અને પાર્ટી પ્લોટ બુક થઈ ગયા છે। મે મહિનામાં દર રવિવારે લગ્ન હોવાથી 20થી વધુ હોલ અને પાર્ટી પ્લોટનું બુકિંગ થઈ ચૂક્યું છે। એએમસીના હોલમાં નારણપુરાના ડીકે પટેલ હોલ, શાહપુર લાલા કાકા હોલ, અમરાયવાડી કુશાભાઉ ઠાકોર હોલ, ઇન્દુભાઈ યાજ્ઞિક હોલ, મણિનગર બળવંતરાય ઠક્કર હોલ, ખંડુભાઈ દેસાઈ હોલ વગેરે આગામી 1 અઠવાડિયા માટે બુક થઈ ચૂક્યા છે। એક તરફ એસી હોલ ધડાધડ બુક થઈ રહ્યા છે, તેની સામે પાર્ટી પ્લોટનું બુકિંગ માત્ર 30% જ થયું છે। ગરમીના કારણે લોકો પાર્ટી પ્લોટ બુક કરાવવાનો આગ્રહ ઓછો રાખી રહ્યા છે, કારણ કે લગ્નના મુહૂર્તોના દિવસોમાં જ કાળઝાળ ગરમીની આગાહી છે, જેના કારણે પાર્ટી પ્લોટ ખાલી જોવા મળી રહ્યા છે। જો કે આગામી ઠંડીની સિઝનમાં જે લગ્ન યોજાવાના છે એ માટે પાર્ટી પ્લોટનું અત્યારથી બુકિંગ શરૂ થઈ ગયું છે। વેકેશનમાં પ્રવાસન સ્થળો પર તો ભીડ જામી જ છે, સાથે જૂનાગઢના એક સ્થળ પર પણ પ્રવાસીઓ રજાઓનો આનંદ ઉઠાવી રહ્યા છે। કાળઝાળ ગરમી અને વેકેશન, રાજ્યમાં સ્કૂલોમાં ચાલતા વેકેશનને કારણે પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી રહી છે। હાલમાં બનાવી કાળનું જૂનાગઢનું સકરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ઉનાળાના વેકેશનમાં પ્રાણી સંગ્રહાલયમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે અને સિંહ વાઘ દીપડા ઉપરાંત સરિસૃપ અને અલગ અલગ પ્રજાતિના પશુ પક્ષીઓને જોવાનો આનંદ ઉઠાવી રહ્યા છે। કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓ આનંદપૂર્વક અહીં મુલાકાત લઈ શકે તે માટે ઝૂતંત્રએ વ્યવસ્થાઓ પણ કરી છે। ઝૂતંત્રએ પ્રવાસીઓની સાથે પ્રાણી સંગ્રહાલયના પશુ પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે અને ઝૂમાં ગરમીને કારણે નાના ફુવારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વર્ષ 2021-22ની સરખામણીએ વર્ષ 2022-23માં 4 લાખથી વધુ પ્રવાસીઓએ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ ચૂક્યા છે, તો આવકમાં પણ 50 લાખનો વધારો નોંધાયો છે। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।